હેલો ખેડૂત મિત્રો નમસ્તે આજના હું આ વિડીયોની અંદર તમારા માટે અનાજ નાગરિક પુરવઠાના વિભાગની માહિતી લેના આવ્યો છું તો ખેડૂત મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે જોવાનું રહેશે કે ભાઈ આપણા એપ્રિલ માસનું એટલે કે ચોથા મહિનાનો એપ્રિલ માસનું અનાજ કેટલું મળવાનું છે એની તમામ વિગતો અને માહિતી લઈને આવ્યો છું આ વિડીયોની અંદર તમારા માટે તો આ વિડીયોની અંદર બન્યા રહેજો ખેડૂત મિત્રો તો મિત્રો તમે જો આ વિડિયો પર નવા આવ્યા હોય નવા તો તમારે મારી ચેનલ સ્ટાર્સ હતું ને નીચે જે લાલ કલરનું બટન દેખાય છે એ સબસ્ક્રાઈબ કરી દેજો તાકી તમને નવી નવી યોજનાઓ ખેતીવાડી યોજના ગવર્મેન્ટની યોજનાઓની તમામ વિગતો અને માહિતી મળતી રહેશે ઓકે ખેડૂત મિત્રો ચાલો તો આજના વિડીયોની અંદર આપણે જોવાનું રહેશે કે ભાઈ આપણને કેટલો અનાજ મફત મળવાનું છે અને કોને કોને મફત મળવાનું છે એની વિગતો પર માહિતી લઈ લઈએ ચાલો જોઈ લઈએ ચાલો આ છે આવી ગયાનું પત્રક તો અહીંયા તમે જોઈ શકો ખેડૂત મિત્રો રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા બે હજાર તેર એનએસએફ હેઠળ સમાવિષ્ટ રાજ્યને એકોતેર લાખથી વધુ રેશન કાર્ડ ધારકો કુટુંબ અને ત્રણ પોઈન્ટ અડતાલીસ કરોડ જનસંખ્યાને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ એપ્રિલ માસ બે હજાર ત્રેવીસનું વિનામૂલ્યે અનાજ ઘઉં ચોખા અને બાજરીનું વિતરણ થતા રાજ્ય સરકારી તુવેરદાર ચણા ખાંડ તથા મીઠાના રાહતદારના વિતરણ સંબંધી યોજનાની વિગત અગત્યની જાણકારી બરાબર ચાલો હવે માહિતી લઈ લે બીજી આપણે એપ્રિલ બે હજાર ત્રેવીસ માસનું વિતરણ એક ચાર બે હજાર ત્રેવીસથી ત્રીસ ચાર બે હજાર ત્રેવીસ સુધી ચાલુ રહેશે ઓકે ખેડૂત મિત્રો આપણે જોવાનું તો ચાલો ખેડૂત મિત્રો જોઈ લે આગળની પ્રસિદ્ધ માહિતી ભાઈ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા બે હજાર તેર હેઠળ સમાજ તમામ નાગરિક લાભાર્થીઓને વિનામૂલ્ય અનાજ વિતરણ બરાબર મિત્રો જો તમને કોઈ અનાજ કંટ્રોલવાળો ના આપે તો આ તમે આ વિડીયો બતાવી શકો જો ભાઈ અહીંયા સરકારે અને ગવર્મેન્ટને એની માહિતી આપી છે બરાબર કઈ તારીખે તે દર મંથની મહિનાની પહેલી તારીખે આ બધી માહિતી આપવામાં આવે છે ઓકે મિત્રો ચાલો આગળની માહિતી લઈ લઈએ આપણે એપ્રિલ બે હજાર ત્રેવીસના માસમાં વિનામૂલ્ય અના મળવાપત્ર અનાજના જથ્થાની વિગત નીચે પૂજા આપવામાં આવી છે ભાઈ ક્રમ અનાજ કેટેગરી મળવા જથ્થોને ભાવ કોને કેટલું અનાજ મળશે હવે તેની માહિતી આવી છે મિત્રો ચલો જોઈ લઈએ આપણે એની માહિતી ઘઉં કેટલું મળે ભાઈ અંત્યોદય એટલે કે એ એ બરાબર ને અગ્રતાદાય કુટુંબ એટલે પી એચ એચ બરાબર કાર્ડ દીઠ પંદર કિલો અને વ્યક્તિગત બે કિલોનું વિના મૂલ્યે કોને તો ભાઈ અંત્યોદય કુટુંબ હોય અંત્યોદય એટલે કે એકદમ અતિ ગરીબ હોય એમને અંત્યોદય કાર્ડ આપવામાં આવે છે એમને કાર્ડ દીઠ પંદર કિલો ઘઉં આપવામાં આવશે કયું એપ્રિલ માસનું બરાબર ત્યારબાદ અગ્રતા ધરાવતા એટલે કે મિત્રો જે બીપીએલ કેટેગરીમાં આવતા હોય કાર્ડવાળા એમના માટે આ લાગુ પડે છે બરાબર તો એ તેમાંને બે કિલો વેક્ટિ દીઠ આપવામાં આવશે વિનામૂલ્યે બરાબર હવે ચોખાની માહિતી છે તો અંત્યોદય કુટુંબ એટલે કે એકદમ ગરીબ હોય તેમના જે કાર્ડ હોય અંત્યોદય એવું લખેલો હોય ગુજરાતી અક્ષરમાં મિત્રો ના સમજ પડે તો મને કમેન્ટ બોક્સમાં લખી જણાવું હું તમને માહિતી આપી દઈશ તો અંતરે કુટુંબને ચોખ્ખા વીસ કિલોગ્રામ આપવામાં આવે કાર્ડ પ્રમાણે હા એક કાર્ડ પર મિત્રો બરાબર ત્યારે જે અન્ય હોય એ રીતના હોય જે બીપીએલથી લઈને બીપીએલ એ એ પીએલ એ બરાબર એ અમને કાર્ડ આપવામાં આવ રેશન કાર્ડમાં અનાજ આપવામાં નહોતી એવું ઘણાની ફરિયાદ છે પણ જો તમારા કાર્ડની અંદર એનએસએફી સિક્કો મારેલો હોય ગોળ રાઉન્ડનો બીજા પેજ પર તો તમને એનો અનાજ મળશે મિત્રો તમારે ધ્યાનપૂર્વક જોઈ લેવું બરાબર અને તો પણ ના મળે તો તમારે દાવા અરજીનું ફોર્મ ભરવું પડે તેના માટે અલગથી એક વિડીયો હું આગળ બનાવી ચૂક્યો છું અને ફરીથી હોય તો મને કમેન્ટ બોક્સમાં લખો ફરી વિડીયો બનાવી દઈશ ઓકે ચલો આગળની માહિતી લઈ લઈએ તો એ ચોખા એ પ્રમાણે ત્રણ કિલોગ્રામ વ્યક્તિ પ્રમાણ આપવામાં આવશે અને અંત્યોદય જે કાર્ડ ધારકો છે ને મિત્રો એમને કાર્ડ પ્રમાણ આપવામાં આવશે અને બીપીએલ એપીએલ વન થી લઈને બીજા જે કાર્ડ ધારકો જેમને અનાજ મળે છે ને મિત્રો તેમને વ્યક્તિ દીઠ આપવામાં આવશે તમે ભૂલ ના કરતા હા બે વાર સાંભળજો આ વિડીયોની માહિતી બરાબર તાકી તમારે કેતે ઝઘડો ના ઉત્પન્ન થાય ચલો ઘઉં હવે મિત્રો આ હતા એ ના ઘઉં કેટેગરી બરાબર હવે ફરીથી બીજા ઘઉંની વાત કરી છે ફરીથી સરકારે જે અંતર્દેય કુટુંબ હોય એ એ વાય કાર્ડ ધારાકો તેને કાર્ડ દીઠ ચૌદ કિલોગ્રામ બરાબર મિત્રો આ માહિતી અહીંયા ખાલી અહીંયા નોટ કરીને સરકારે ગવર્મેન્ટને આપી છે ફરીથી માત્ર મહીસાગર જિલ્લા માટે જ આ લાગુ કરવામાં આવે છે આ ઘઉંને બાજરી મિત્રો ધ્યાનપૂર્વક સાંભળજો મિત્રો જો તમે મિસ્ટેક ના કરતો કે તે તમારે કોઈ મિસ્ટેક ના થઈ જાય અણબનાવ ના બને આ માહિતી આટલીથી આટલી ઘઉંને બાજરીની માહિતી ખાલી મહીસાગર જિલ્લા માટે ગવર્મેન્ટે લાગુ કરી છે તો એ ઘઉં ચૌદ કિલોગ્રામ અગ્રતા ધરાવતાને કાર દીઠ એક કિલોગ્રામ આપવામાં આવે વ્યક્તિ એક કિલો પાંચ છબે તો પાંચ કિલો બરાબર ને પેલા એક કાર્ડ પર ચૌદ કિલો હવે બાજરી અંત્યોદય કુટુંબો હોય તેમને કાર્ડ દીઠ એક કિલોને અગ્રતા ધરાવતા કુટુંબોને વ્યક્તિ દટ ઇટ કિલો બરાબર હવે એક કાર્ડમાં પાંચ નામ હોય તો તમને પાંચ કિલો બાજરી મળશે મિત્રો બીપીએલ વાળા એપીએલ એવા જે એનએસએફે સિક્કો મારેલો હોય છે હા મિત્રો પાછો તે બી ધ્યાન રાખજો ભૂલ ના કરતા હવે એ તેમને આપવામાં આવશે ચાલો આ હતી આજની આની માહિતી હવે જોઈ લઈએ બીજી માહિતી મિત્રો એની સાથે બીજું શું તમને આપવામાં આવશે આ હતી મફત મોફતની માહિતી પણ હવે બીજું એમાં શું પૈસા લેવામાં આવશે કે હા કે ના હા તો મિત્રો એમાં બી છે વિગત આપવામાં આવી છે હું તમને આપું છું બરાબર કેટલા પૈસા લેશે અને સાની પૈસા લેશે શું માટે લેશે તેની વિગત જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ એપ્રિલ બે હજાર ત્રેવીસ માસમાં લાભાર્થીઓને રાહત દળે મળવાપત્ર આવક ચીજવસ્તુઓની જથ્થાની નીચે મુજબની વિગતવાર માહિતી ચાલો એની માહિતી લઈ લે દાળ અંત કુટુંબ હોય મિત્રો તેમને કાર્ડ દીઠ એક કિલો પચાસ રૂપિયા ભાવ લેવામાં આવશે ચણા મિત્રો આ તુવેરદાર ખરા અંત્યોદય કુટુંબો અને અગ્રતા ધરાવતા એટલે કે અંત્યોદય કાર્ડ હોય બીપીએલ એપીએલથી જેને એનએસએફ પર સિક્કો માલ્યો હોય તેમને એક કિલોગ્રામના પચાસ રૂપિયા લેશે તે રીતના ચણા પણ એ જ પદ્ધતિ મિત્રો અંત્યોદય અને અગ્રતા ધરાવતા બંને ધારકોને બીપીએલ કાર્ડ ધારકોને બી કાર્ડ દીઠ એક કિલોગ્રામ ચણા ત્રીસ રૂપિયા હવે ખાંડની વિગત છે અંત્યોદય કુટુંબો હોય મિત્રો તો ત્રણ વ્યક્તિ સુધી ખાંડ કાર્ડ દીઠ એક કિલો આપવામાં આવશે ત્રણ વ્યક્તિથી વધારે હશે અંત્ય દેખાડવાળા તો એને સાડી ત્રણસો ગ્રામ આપવામાં આવશે જીરો પોઈન્ટ ત્રણસો પચાસ કિલોગ્રામ બરાબર એટલા એને પંદર રૂપિયા ભાવ આપવામાં આવશે ત્યારે બીપીએલ કુટુંબ હોય તેને વ્યક્તિ દીઠ જીરો પોઈન્ટ ત્રણસો પચાસ કિલોગ્રામ સાડી ત્રણસો ગ્રામ જેવું બરાબર જીરો પોઈન્ટ ત્રણસો પચાસ કિલોગ્રામ જેટલું બાવીસ રૂપિયાના ભાવે આપવામાં આવશે ઓકે મિત્રો ચાલો આ હતી એની માહિતી ઓકે ચાલો હવે જોઈ લઈએ મીઠુંની વાત છે ભાઈ અંત્યદય અને બીપીએલ ધરાવતા કુટુંબો બરાબર કાર્ડ એક કિલોગ્રામ જ આપવામાં આવશે એક બરાબર પણ તમે જરૂર હોય તો વધારે લાવી શકો ચાલો હવે બીજી માહિતી લઈ અગત્યની સૂચના ભાઈ ગવર્મેન્ટ નવી નવી યોજનાને નવી નવી સૂચનાઓ આપતી રહેશે મિત્રો ધ્યાનપૂર્વક સાંભળવાનું વિડીયો ફટાફટ જોઈને કટ કરીને આગળ વધી જાય એવું ભૂલના કરતા ને તો રહી જશે સહાય લેવામાં બરાબર પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ જાન્યુઆરી બે હજાર ત્રેવીસથી ડિસેમ્બર બે હજાર ત્રેવીસ સુધી રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા બે હજાર તેર હેઠળના તમામ લાભાર્થીઓને વિનામૂલ્યે અનાજગાઉં ચોખાનું વિતરણ અને જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ રાજ્ય સરકારના અન્ય આવકચી ચીજવસ્તુઓની તુવેરદાર ખાણ મીઠું ચણા રાહતદાર વિતરણ બંને વિતરણ અલગ અલગ હોવાથી બંને વિતરણનો લાભ મેળવવા માટે લાભાર્થીએ બે વખત પોતાનો અંગોઠો આપી આધાર બેટ્સ ઓળખ પ્રસ્થાપિત કરીને રિપીટ મેળવવાની રહેશે મિત્રો તમને એમાંથી શું કીધું છે ગવર્મેન્ટે આ બંને યોજનાનો અલગ અલગ રીતના તમે સહાય લેવાની છે મફત બી બરાબર ને બંનેમાં તમારે અહીંયા લખવામાં આવ્યું છે શું લખ્યું છે વિતરણ એ બંને વિતરણ અલગ અલગ હોવાથી બરાબર એટલે કે આ બંને વિતરણ લાભ મેળવવા માટે લાભાર્થીઓએ બે વખત પોતાનો અંગૂઠો આપી આધાર બેસેજ ઓળખપત્ર પ્રસ્થાપિત કરીને રિસિટ રિસિપટ મેળવી લેવાની એટલે કે જે એને રિપીટ મળે ને પ્રિન્ટ આપણે આપતા નથી કંટ્રોલવાળા પણ તમારે મેળવી લેવાની બરાબર એવું કહેવામાં આવે છે ગવર્મેન્ટ દ્વારા ચાલો ભારત સરકાર તથા રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનો લાભ મેળવવા માટે કુટુંબના સભ્યને આધાર કાર્ડની વિગત અદ્યતન રહે તે જરૂરી છે આ માટે આપના નજીકના આધાર કેન્દ્ર મુલાકાત લો આપના કુટુંબીજનો આધાર કાર્ડની વિગત એડ્રેસ ફિંગરપ્રિન્ટ મોબાઈલ નંબર અપડેટ કરાવો એવું ગવર્મેન્ટનું કહેવું છે મિત્રો જો તમારો મેં આગળ બી માહિતી આપી છે લાંબા ટૂંકા નામ હોય મોબાઈલ નંબર લિંક નહીં ફિંગર નહીં લાગતી હોય તો તમારે ફટ ડે ને કોઈ બી નજીકના તમારા આધાર કાર્ડ સેન્ટર જ્યાં ચાલતું હોય તાલુકામાં જનસેવા કેન્દ્રમાં ત્યાં પછીને ફટાફટ અપડેટ કરી લેવાનો તો જ તમને સહાય મળશે મિત્રો આ ધ્યાનપૂરાક સમજી લેવું ચાલો હવે બીજી યોજના છે ગવર્મેન્ટની વન નેશન વન રેશન કાર્ડ યોજના એટલે કે તમે જ્યાં પણ કામ ધંધે મજૂરી કરવા ગયા ત્યાંથી અનાજ તમને મળી શકશે એવું આ યોજનાની માહિતી છે ગવર્મેન્ટ બોલતું છે બરાબર દેશના અન્ય રાજ્યમાં તેમજ ગુજરાતના કોઈપણ ગામ કે શહેરમાંથી એનએસએફે રેશન કાર્ડ કઢાવ્યું પરંતુ ધંધા રોજગારને લીધે અન્ય ગામ કે શહેરમાં વસવાટ કરતાઓ લાભાર્થી સમગ્ર રાજ્યમાં કોઈપણ ગામ કે શહેરમાં આવેલા વાજબી વાહની દુકાનેથી પોતાના હાથના અંગૂઠો આંગળીઓનો ઉપયોગ કરી પોતાની ઓળખ હા મિત્રો તો શું છે માહિતી પોતાની ઓળખ પ્રસ્થાપિત કરી સંગ્રહ વર્ષ વિનામૂલ્યે અનાજ ઘઉં અને ચોખા મેળવી શકશો બરાબર આ મુદ્દો ખાસ ધ્યાનપૂર્વક વાંચેલો તમે કોઈ બી જગ્યાએ કામ ધંધા કરવા ગયેલા ત્યાં અનાજ ભાવની દુકાન આવી તો ત્યાંથી તમે એનએસએફ સિક્કો મારેલો હોય તો જ આ લાભ મળશે મિત્રો ત્યાંથી તમે એનો લાભ મેળવી શકો બરાબર ચાલો હવે બીજી માહિતી જોઈ લે ખેડૂત મિત્રો તો એમાં શું માહિતી આપવામાં આવી છે રાજ્યના એનએસએફ હેઠળ સમાજ તમામ કુટુંબોને તેઓને મળવાપત્ર રાશન રૂપિયા બે રૂપિયા પ્રતિ કિલોના ભાવે મળતા ઘઉં અને ત્રણ રૂપિયા પ્રતિ કિલોના ભાવે મળતા ચોખાના બદલે જાન્યુઆરી બે હજાર ત્રેવીસથી ડિસેમ્બર બે હજાર ત્રેવીસ સુધી એટલે કે સમગ્ર વર્ષ દરમિયાન પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ ઘઉં અને ચોખા વિનામૂલ્યે રહેશે બરાબર એટલે કે તમારે એક રૂપિયા આપવાનો નથી શાના માટે મિત્રો ધ્યાન રાખજો તમે બધું જ મફત નથી મળતું બરાબર તુવેરની દાળથી લઈને તમને એવું છે કે બધું જ મફત છે દાણ ચણા ના ખાલી શું મફતની વાત કરી ગવર્મેન્ટે તો ભાઈ આપણાને ચોખાને ઘઉં જ મફત આપવામાં આવશે બીજું નથી એટલે કોઈ જગ્યાએ થોડું રગઝગ ન થાય એનું ધ્યાન રાખજો બરાબર માન્ય મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા અન્ન નાગરિક પુરવઠા ગ્રાહકોની બાબતોનો વિભાગ ગુજરાત રાજ્ય ચાલો મિત્રો લાભાર્થી પોતાની ફરિયાદ હેલ્પલાઇન નંબર અઢારસો બસો તેત્રીસ પાંચસો એ પાંચ હજાર પાંચસો ચૌદ ચારસો પિસ્તાલીસ તેમજ માય રેશન કાર્ડ મોબલી મોબાઈલ એપ્લિકેશન દ્વારા નોંધાવી શકશો મિત્રો આ માય રેશન કાર્ડ એપ્લિકેશનની મેં પૂરીપૂરી વિગતનો અલગથી વિડીયો બનાવી ચૂક્યો છું મારા વિડીયોની અંદર જોઈને તમારે એની માહિતી લઈ લેવી તમારે કે તે ફરિયાદ કરવી હોય તો બરાબર ચાલ આજ હતી આજના વિડીયોની માહિતી કે ભાઈ એપ્રિલ માસનું તમને કેટલું અનાજ કોને કેટલું મળવાનું છે એની તમામ વિગતો હું આપી ચૂક્યો છું જો તમને નવી નવી યોજના નવી નવી માહિતી જોતી હોય તો મારી ચેનલ સ્ટાર્સ હતુંને લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો આ વિડીયો અન્ય ખેડૂત મિત્રોને બી ફરિયાદ કરજો તાકી તેમને પણ આ યોજના લાભ લેવામાં વંચિત ના રહે તો થેન્ક યુ મળીશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે તમારો આભાર આવી દેજો આ માટે